નમસ્કાર મિત્રો હું બકુલ પટેલ આપ સર્વેનું આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એવી સીસીઈની પરીક્ષાની ફર્સ્ટ શિફ્ટના રિવ્યૂ બહાર આવી ગયા છે મિત્રો કેવું પેપર હતું કેટલું અઘરું હતું કેટલું કેટલું સહેલું હતું કયા પ્રશ્નો કરવા જોઈએ કયા પ્રશ્નો ન કરવા જોઈએ પેપર આવ્યા પછીથી હવે તમારી રણનીતિ શું હોવી જોઈએ ટાઈમ મેનેજમેન્ટની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ એની ચર્ચાઓ આપણે કરવાના છીએ તો સૌથી પહેલાં લાઈક શેર સબસ્ક્રાઈબ જે કરવાનું હોય એ તો તમે કરશો જ પણ મને મારો ઓડિયો અને વિડીયો તમારા સુધી બરાબર પહોંચે છે કે કેમ એની એક કોમેન્ટ જીતી જેની કરી દો એટલે આપણે ભવ્ય કાર્યક્રમનું આયોજન ચાલુ કરી દઈએ તો ફટાફટ એક કોમેન્ટ કરી દો પેપરના રિવ્યૂ થોડુંક મોડું થવા પાછળનું કારણ એ છે કે વ્યવસ્થિત અને સચોટ રિવ્યૂ લઈ અને જવું મારી પાસે જેટલી પણ માહિતી આવી છે એનું પ્રોપર એનાલિસિસ હું કરવાનો જ છઉં અને પછી તમને કહીશ પણ ખરો કે હવે તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ મિત્રો એક્ઝામ પહેલાં કેવું પેપર હશે એના આપણે અનુમાનો મારી અને સ્ટ્રેટેજી બનાવતા હોઈએ છીએ હવે રિયલમાં તમારું પેપર આવી ગયું છે એટલે હવે શું સ્ટ્રેટેજી તમારે રાખવી જોઈએ એની ચર્ચા આપણે કરશું અને ત્યારબાદ પેપર કેવું રહ્યું આ બધી ચર્ચાઓ તો આપણે કરશું જ પણ ત્યારબાદ આવનારા દિવસોમાં તમારા પેપર કેવા જાય શું કરવું જોઈએ એની પણ ચર્ચાઓ કરશું જેમ જેમ સમય જશે એમ એમ તમારા જેને કહેવાય ને કે પેપરની સ્ટાઇલો બદલાશે ડિફિકલ્ટી લેવલ બદલાશે આ બધું બદલાતું જશે તો એ પ્રમાણે ધીમે ધીમે ડે બાય ડે આપણી સ્ટ્રેટેજીઓ પણ આપણે થોડી થોડી બદલાવતા જઈશું તો ચલો સમય ગુમાવતા નથી કોમેન્ટો બધાની આવી ગઈ છે તો આપણે સીધે સીધું ચાલુ કરી દઈએ પેપર કેવું હતું હવે સૌથી પહેલાં આપણે લઈશું રીઝનિંગ તો કે રીઝનિંગમાં શું હતું મારી પાસે અહીંયા લખેલું તૈયાર છે હવે એક બીજી ચોખોટ કરી દઉં કે આ અલગ અલગ સ્ટુડન્ટોને મળી અમને પૂછી અને લખેલા ક્વેશ્ચન્સ છે એટલે ઘણી બધી જગ્યાએ કંઈ પણ ભૂલ હોઈ શકે છે કેમ કે મને જે હું તો પેપર આપવા ગયો નથી મને જે સ્ટુડન્ટોએ કીધું છે એ વસ્તુની હું ચર્ચા તમારી સમક્ષ કરવાનો છું બીજી વાત કે અહીંયા ઘણી વાર કેવું થતું હોય કે અહીંયા એક કલાકનું પેપર હતું એક કલાકના પેપરમાં મેથ્સ રીઝનિંગના સિત્તેર ક્વેશ્ચન હતા અને પંદર પંદર ક્વેશ્ચન ઇંગ્લિશ અને ગુજરાતીના હતા એટલે સમયની મારામારી તમને બધાને ખબર છે કે પહેલેથી આખું પેપર કોઈથી થવાનું નથી એટલે છોકરાઓ એકદમ મારામારીમાં ખેંચાયેલા થઈ અને પેપર સોલ્વ કરતા હોય એટલે એમાં એની ઘણી બધી ભૂલો થતી હોય છે હું એને જ્યારે ક્વેશ્ચન પૂછું ત્યારે એમાં પણ ભૂલો થતી હોય છે ફોરેસ્ટ ગાર્ડ જેવું આ નથી કે ભાઈ એમાં બે કલાકનો સમય હતો સો ક્વેશ્ચન હતા એટલે છોકરાઓને મેસ રીઝનિંગના નહીં પણ બધા પ્રશ્નો એકવાર સોલ્વ કરી અને પછી યાદ રાખવાનો પણ સમય મળતો અહીંયા એવો સમય કોઈને મળ્યો નથી એટલા માટે ઘણી બધી જગ્યાએ થોડું ઘણું ઉપર નીચે ઓગણીસ વીસ કે ઓગણીસ વીસથી જે વધારે જઈએ તો પંદર વીસય થાય તો એ માફ કરજો જે કાંઈ ઇન્ફોર્મેશન આવી છે વધુમાં વધુ સચોટ ઇન્ફોર્મેશન તમને સૌથી પહેલાં આપવાનો પ્રયત્ન કરેલો છે આમાં તમારા ઇનપુટ કાંઈ હોય તો એ પણ તમે એડ કરી શકો છો તો ચાલુ કરીએ છીએ સૌથી પહેલાં આપણે લઈશું રિઝનિંગ રિઝનિંગમાં તમને ખ્યાલ છે એમ

આપણો કોર્સ પણ આપણે આનાથી ચાલુ કરેલો અને આના લગભગ દોઢ દોઢ કલાકના કલાકના છ થી સાત વિડીયો આપણે લીધેલા ઢગલો નંબર સિરીઝની પ્રેક્ટિસ કરાવેલી છે અહીંયા પણ તમને દેખાઈ આવે છે કે એના લગભગ પાંચ જેવા ક્વેશ્ચન હતા સિરીઝ કેવી હતી એની ચર્ચા આપણે આગળ કરશું પછી લઈશું ઇન ઇક્વાલિટી ઇન ઇક્વાલિટી એટલે ગ્રેટર દેન લેસ દેન વાળા ક્વેશ્ચન આવે છે

ક્વેશ્ચન હતા અને પછી નિશાની બદલો નિશાની બદલો આધારિત જે કહેવાય ને કે સાઇન ઇન્ટરચેન્જ કરવાની આવે પ્લસ માઇનસ ને એવા એના ક્વેશ્ચન હતા લગભગ ચાર થી પાંચ અને એ જ રીતે ડેટા સફિશિયન્સી માહિતીની પર્યાપ્તતા જેના ક્વેશ્ચન લગભગ ચાર જેવા હતા પછી એક વેન ડાયાગ્રામનો ક્વેશ્ચન હતો અને ડીઆઈના ત્રણ ક્વેશ્ચન હતા ડેટા ઇન્ટરપ્રિટેશન આના ત્રણ ક્વેશ્ચન હતા ટોટલ મોટો મોટો આપણે સરવાળો કરીએ તો પાંચ ને ત્રણ આઠ ને ત્રણ અગિયાર ને સાત અઢાર ને સાત પચીસ ને પાંચ ત્રીસ ને અગિયાર ચોત્રીસ ને ત્રણ સાડત્રીસ ને લગભગ આડત્રીસ જેવા ક્વેશ્ચન મેં તમને અહીંયા કીધા ટોટલ આડત્રીસ જેવા ક્વેશ્ચન કીધા

ડન છે ચાલો હવે આપણે રીઝનિંગના ક્વેશ્ચન લઈએ કે કયા કયા ક્વેશ્ચન હતા કેવા હતા એને સોલ્વ કરીએ સાથે સાથે હું તમને એ પણ કહેતો જઈશ કે કેવો ક્યાં સમય લાગે એવો હતો કયા પ્રશ્નો સરળ હતા કયા પ્રશ્નો અઘરા હતા એ પણ અત્યારે લગભગ સાડા છ હજાર જેવા વિદ્યાર્થીઓ લાઇક છે મિત્રો લાઈવ છે અને અઢી હજાર જેવી જ લાઇક છે તો એકવાર લાઈક તો કરી દો આજે ટૂંકમાં કહેવાય ને કે કાલ રાત્રે મને ઊંઘ નહોતી આવી કેવું પેપર હશે શું હશે અને એના પછી અત્યારે જે તાણા ખેંચીમાં બધા સ્ટુડન્ટને સારા સારા સ્ટુડન્ટો નક્કી કર્યા કે જેની ફાવટ સારી હોય એને પકડી પકડીને પૂછા આગલે દિવસે એને તૈયાર રાખા આ બધી મહેનત કરી છે તો એકવાર લાઇક તો કરી દો કેમ કે જેટલા લાઈવ છો એના કહેવાય ને કે ચાલીસ ટકા લાઈક નથી તો લાઇક કરી દો ધરાઈને લાઇક કરો અને આપણે વધીએ આગળ હવે સિરીઝ મેં કીધું ને કે પાંચ ક્વેશ્ચન હતા સિરીઝના ચર્ચા આપણે કરવાની છે સિરીઝના ક્વેશ્ચન એટલે હવે જે શિફ્ટમાં પરીક્ષા આપવા જાય ને હવેની શિફ્ટમાં જે પરીક્ષા આપવા જાય એને મારી સલાહ છે કે સિરીઝના ક્વેશ્ચન કરવા જેવા છે બરાબર છે જોઈએ ને તો ત્રણ સિરીઝ ગેપથી થતી હતી સીધા સાધા ગેપથી જતી તમારે ટૂંકમાં સિરીઝ સોલ્વ કરતી જાય સિરીઝ આપેલા હોય નીચે ગેપ લખી નાખવાના હતા એટલે સિરીઝ તમારી સોલ્વ થઈ જાય એક સિરીઝ એવી હતી કે જેમાં ગેપનો ગેપ હતો એટલે એ થોડીક અઘરી કહી શકાય ટૂંકમાં ગેપ લખો એની નીચે પાછો ગેપ લખો અને એક સિરીઝ એવી હતી કે નીચે જેમાં ગેપ લખો પછી ગુણાકાર કરો ગેપ લખો ગુણાકાર કરો આ રીતે પાંચ સિરીઝ હતી આવી રીતે ટોટલ પાંચ સિરીઝ હતી હવે અહીંયા મેં એક્ઝેક્ટ સિરીઝ જેવા પ્રકારની હતી કદાચ આમાં ઉપર નીચે હોઈ શકે છે સ્ટુડન્ટોએ જે ફીડબેક આપ્યા એ પ્રમાણે હું તમને સિરીઝો અહીંયા સોલ્વ કરાવું છું એક સિરીઝ આવી હતી એકસો બાર એકસો પાંચ અઠાણું એકાણું અને ચોર્યાસી હવે તમે નક્કી કરો કે આ સિરીઝ અઘરી કહેવાય કેટલી કહેવાય સિમ્પલ છે સીધે સીધો અહીંયા કેટલાનો ગેપ છે સાત સાતનો બરાબર છે તો હવે સીધે સીધો અહીંયા પણ આપણે ગોવિંદ સાતનો ગેપ કરીએ તો જવાબ શું આવશે સેવન્ટી સેવન એક્ઝેક્ટ જવાબ સેવન્ટી સેવન આવતો હતો એવું મને કોઈ સ્ટુડન્ટ કીધેલું છે એના પછી સાત નો કંઈક હતો છત્રીસ ને સાત તે સાત પચાસ પચાસ ને સાત સત્તાવન સત્તાવન ને સાત ચોસઠ હવે ચોસઠ ને સાત કરીએ તો કેટલા આવે એકોતેર હવે સિરીઝો જોઈને સીધું નક્કી ના કરી નાખતા પેપર હેલ્લું હતું એમ બરાબર છે એ હજી મેં કીધું નથી પેપર હેલું હતું અઘરું હતું કેવું હતું એ મેં નથી કીધું એટલે નક્કી ન કરી લેતા જાતે એ આપણે છેલ્લે બધા ભેગા થઈને નક્કી કરશું તમને હું પૂછીશ અને પછી આપણે ભેગા થઈને નક્કી કરશું બરાબર છે તો આ થઈ ગઈ બીજી સિરીઝ એટલે બે સિરીઝ થઈ આ ત્રીજી સિરીઝ છે તો અહીંયા કેટલાનો ગેપ છે ત્રણ નો અહીંયા કેટલાનો ગેપ છે સાત નો અહીંયા કેટલાનો ગેપ છે અગિયાર નો અહીંયા કેટલાનો ગેપ છે પંદર નો ત્રણ સાત અગિયાર અને પંદર નો ગેપ છે દંજ તો હવે ગેપનો આમાં એડ કરું એકસો ત્રેવીસ માં હું ઓગણીસ ને એડ કરું તો કેટલા થશે એકસો બેતાલીસ થઈ ગઈ કે તો મેં તમને એક બે અને ત્રણ સિરીઝ સોલ્વ કરાવી હજી એક સિરીઝ મારી પાસે છે ચોથી સિરીઝ

હવે ઈઝી હતા એમાં એક્ઝેક્ટ એક ક્વેશ્ચન આ હતો એક્ઝેક્ટ આ જ ક્વેશ્ચન હતો બરાબર છે નીચેના ક્વેશ્ચન જે આ બે ઓપ્શન હોય ને એ આ હતા કે નહીં ખબર નથી પણ ક્વેશ્ચન પાકા પાયા જે સ્ટુડન્ટ એટલા કોન્ફિડન્સથી થી કીધું સાહેબ ક્વેશ્ચન કે આવો જ હતો p બરાબર q q ગ્રેટર ધેન r ગ્રેટર r ગ્રેટર ઓર ટુ s તો p ગ્રેટર ઓર ટુ હવે એક બીજી વાત આમાં છે ને છોકરાઓની ડિમાન્ડો આવશે કે સાહેબ આ કરાવો હેલું હતું એટલે જે લોકોએ આપણી એપ્લિકેશન નથી લીધી એની તો હું આયોજન કરું છું મારે એક તમને સિલોક્સ ભણાવવાનું છે સિલોક્સનું પણ હવે બહુ જલ્દી આયોજન કરવું પડશે કેમ કે આજે ત્રણ ક્વેશ્ચનો હતા બરાબર છે અને બીજું એક આયોજન આનું પણ કરી નાખું છું ઇન બરાબર છે અત્યારે ભણાવતા ભણાવતા એવો વિચાર આવ્યો હવે જેટલું થાય એટલું જલ્દી હું આનું આયોજન કરીશ કે ઇન એ એપ્લિકેશન ઉપર તો મેં સરસ રીતે ભણાવ્યું જ છે પણ યુટ્યુબમાં પણ હું તમને આ ભણાવીશ બરાબર ઓલરેડી મેં હિન્દીમાં ભણાવેલું છે તમે જૂનો વિડીયો શોધશો ઇનઇક્વાલિટીનો આપણી ચેનલ ઉપર તો તમને મળી જશે સમજાય જ જશે ત્રણ માર્ક્સ તમે સીધા ખિસ્સા મૂકી દો સિલો ત્રણ ચાર માર્ક્સનું હતું સીધા ખિસ્સા મૂકી દો જેને હજી સુધી નથી આવ્યું એને બરાબર છે તો આ ઇનઇક્વાલિટીનો જે આ હતું એમાં હવે જવાબ શું આવે તો કે થી એસ જવાનું છે કેટલા લિટર છે ઇક્વલ ટુ છે બે લિટર ત્રણ લિટર તો જવાબ બે લિટર આવે એટલા સાચું છે અને અહીંયા શું છે થી ક્યુ જવાનું છે થી ક્યુ ના જવાય એટલા ખોટું છે આવા ત્રણ ક્વેશ્ચન હતા ડન છે તો આ હું લઈ લઈશ હો ને એટલે એપ્લિકેશનમાં તો બધું કરાવ્યું છે યુટ્યુબમાં પણ હું લઈ લઈશ અને તમને ખાતરી સાથે કહી દઉં કે આ ન આવડે ને તો હું ભણાવવાનું છોડી દઈશ બરાબર તમને આ ન આવડે તો હું ભણાવવાનું છોડી દઈશ ચાલો પણ એક થોડીક ટ્રાય કરો થાય એટલું શેર કરો જો દસ હજારે પહોંચી જાય તો આપણા માટે ભવ્ય કાર્યક્રમ ગણાય કેવો કાર્યક્રમ ગણાય ભવ્ય અત્યારે આઠેક હજાર જેવા છોકરા લાઈવ જો તો ઈચ્છા છે એવી જ્યારથી ભણાવણ ચાલુ કર્યું ને ત્યારથી કે મારી યુટ્યુબ ચેનલ ઉપર દસ હજાર જણા લાઈવ હોય તો ટ્રાય કરો ક્યાંય કોઈ આડાવડા ફાંફા મારતા હોય તો એને કહો કે ભાઈ પહોંચી જાય અહીંયા બરાબર ને તો જો દસ હજારનો આંકડો સેટ થઈ જાય તો તમાર જો કે અત્યારથી દસ હજાર થાય કે ન થાય પણ તમે જે અત્યારે બહોળી સંખ્યામાં હાજર થયા છો કદાચ ગુજરાતના ઇતિહાસમાં આવું બહુ ઓછી ઘટનાઓ બની હશે બની હશે પણ એક સાથે આટલા લાઈવ હોય એવી ઘટના એજ્યુકેશન ફિલ્ડમાં લગભગ કદાચ બહુ ઓછી બની હશે તો દસ હજારે પહોંચાડી દો તો તમારો ખૂબ ખૂબ આભાર ચલો ત્રણ સિલોક્સના ક્વેશ્ચન હતા આ પણ પ્રશ્નો સરળ હતા જોજો હો હવે તમારે ટાઈમ મેનેજમેન્ટ જ કરવાનું છે આવડવાનું તો જેટલું આવડતું હતું એટલું તો આવડે જ છે નવું કાંઈ શીખવા જાશો તો કેટલું શીખી શકશો ટૂંકા ટાઈમમાં એ ખબર નથી પણ તમે આ પ્રશ્નો સરળ હતા એટલે આ બધું તમારે હવે ધ્યાનમાં રાખવાનું છે કે એક્ઝામમાં જઈને શું કરવાનું છે વસ્તુ લિટરલી તમારે આટલી શોધી શોધીને કરવાની છે ત્રણ ક્વેશ્ચન સિલોક્સના હતા એમાં બે ક્વેશ્ચન પોઝિટિવ કન્ક્લુઝન અને સ્ટેટમેન્ટના હતા એકમાં નેગેટિવ હતું એટલે આ થોડુંક જેને મારી પાસે નથી ભાઈ અથવા તો હું ભણાવીશ એટલે આ જ અમને હેલું લાગશે ટૂંકમાં ત્રણે ત્રણ ક્વેશ્ચન ઇઝી હતા હવે અહીંયા ખેડૂતને એવા કંઈક વા શબ્દો હતા એ છોકરાઓને યાદ નથી કેમ કે આટલું બધું યાદ રાખવું અઘરું છે કદાચ હું પેપર આપવા જાઉં તો મને પણ યાદ ના રહે પણ આવી રીતના પ્રશ્નો હતા એટલે ત્રણ ક્વેશ્ચન સિલોક્સના હતા એમાં બે પોઝિટિવિટી વાળા હતા એટલે એ હાવ હેલા કહેવાય એ બધાને આવડા હશે મારી પાસે નહીં ભણ્યા હોય તો આવડા હશે એક નેગેટિવવાળો જે ક્વેશ્ચન હતો ને એમાં ભણ્યા હોય કે ન ભણ્યા હોય એમાં થોડીક તકલીફ કદાચ તમને પડી હોય હું ભણાવીશ પછી તમને આવડી જશે ડન છે તો ત્રણ ક્વેશ્ચન સિલોક્સના હતા પણ તમારે કરવાના થતા હતા એના પછી આકૃતિ આધારિત ક્વેશ્ચન હતા પેપર ફોલ્ડિંગના કોઈ યોગ્ય છે ચારથી પાંચ ક્વેશ્ચન હતા પેપર વાળવાના કાપવાના જે હોય છે ને એવા ચારથી પાંચ ક્વેશ્ચન હતા એક છુપાયેલી આકૃતિ શોધવાનો ક્વેશ્ચન હતો અને બે ક્વેશ્ચન હતા સિરીઝની આકૃતિના કે સાત ખૂણાવાળી એક આકૃતિ હતી પછી છ ખૂણાવાળી હતી પછી પાંચ ખૂણાવાળી હતી પછી ચાર ખૂણાવાળી હતી અને હવે કેટલા ખૂણાવાળી આકૃતિ આવે આવો કંઈક ક્વેશ્ચન હતો આઈ થિંક એમાં ત્રણ ખૂણાવાળી એટલે ત્રિકોણ જવાબ આવતો હતો એવું મને કોઈએ કીધું છે તો આ પણ પ્રશ્નો પ્રમાણમાં સરળ હતા એકાદા ક્વેશ્ચનમાં થોડીક આકૃતિ અઘરી હતી બાકી પ્રશ્નો સરળ હતા ટૂંકમાં આકૃતિવાળા પ્રશ્નો તમારે કરવાના થાય છે અત્યાર સુધી મેં જેટલું કીધું છે એ બધું તમારે કરવાનું થાય છે ચલો લઈશું આગળ હવે એના પછી એક વેન ડાયગ્રામનો ક્વેશ્ચન હતો આવી રીતે ત્રિકોણમાં છોકરાઓ હતા એથ્લેટમાં ચોરસ હતું અને છોકરીઓમાં સર્કલ હતું આ કદાચ ઊંધા જતું હોય કે છોકરા જે અહીંયા હોય છોકરીઓ ત્યાં હોય અને આ મેચ એટલા જેટલા ટપકા કર્યા છે ત્યાં આંકડાઓ લખેલા હતા પછી પ્રશ્ન શું પૂછો તો કે એવા એથ્લેટની સંખ્યા શોધો કે જે છોકરા છોકરી નથી એટલે એથ્લેટની સંખ્યા શોધવાની છે જે છોકરા હોવા જોઈએ જે છોકરીઓના હોવા જોઈએ એટલે હવે એથ્લેટ શું હોય તો મને ખબર નથી પણ આ તો વાત થાય છે પ્રશ્ન એક્ઝેક્ટ આવો હતો કેમ કે અલગ અલગ બે સ્ટુડન્ટો આ કન્ફર્મ કર્યું છે યોગ થેરાપી સ્વાતી પેપર સહેલું હતું પણ લાંબુ હતું હમણાં આપણે એની એ ચર્ચા કરીએ છીએ હો ને ચલો તો હવે આ ક્વેશ્ચન જે રહ્યો એને સોલ્વ કરવો હોય તો શું થાય આ ભાગ જ આવે ને છોકરાય ના હોવા જોઈએ એટલે આ મહિનો આવવું જોઈએ ને આ મહિનો આવવું જોઈએ આ ભાગ આવે તો આ પણ તમે જવાબ આપી શકતા હતા તો આ પણ પ્રશ્ન નો એક જ ક્વેશ્ચન હતો સરળ આમ તો ને તમે વેન ડાયગ્રામમાં ગણી શકો છો તો એવી રીતે હિસાબ કરો તો વેન ડાયગ્રામના ચાર પાંચ ક્વેશ્ચન થાય ચાર ક્વેશ્ચન થાય પછી હતી ડેટા સફિશિયન્સી હવે ડેટા સફિશિયન્સીમાં છે ને એક ઉંમર આધારિત ડેટા સફિશિયન્સી હતી શું ક્વેશ્ચન હતો યાદ નથી પણ ઉંમર આધારિત એક ડેટા સફિશિયન્સી હતી હવે આ છે ને થોડો અઘરો કહેવાય આમે મેં તમને ડેટા સફિશિયન્સી છોડવાનું કીધું હતું બીજો ક્વેશ્ચન જે ડેટા સફિશિયન્સીનો હતો એ મને મળ્યો છે કદાચ આમાં થોડોક ફારફેર હોય પ્રશ્ન આવો હતો એનને દસ થી ભાગતા કેટલી શેષ વધે આવો પ્રશ્ન હતો એન એન એટલે કોઈ એક સંખ્યા છે એને દસથી ભાગતા કેટલી શેષ વધે આ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો હતો હવે પહેલું વાક્ય હતું એનને પાંચથી ભાગતા બે શેષ વધે એનને પાંચથી ભાગતા બે શેષ વધે તો એ સંખ્યા શું હોઈ શકે સાતે હોઈ શકે બારેય હોઈ શકે હોઈ શકે ને સત્તરે હોઈ શકે હજી આગળ આ જ રીતે જવું હોય તો બાવીસે હોઈ શકે હવે એને દસથી ભાગો તો કેટલી શેષ વધે સાતે વધે અને આને દસથી ભાગો તો બે વધે ટૂંકમાં જવાબ અહીંયા તમને બે ઓપ્શન મળે છે એટલે આ જવાબ ના આવે જો એક્ઝેક્ટ આવો ક્વેશ્ચન હોય તો આમાં કાંઈ ચેન્જીસ હોય તો વાત અલગ છે મેં જે બોર્ડ ઉપર લખાયો છે એ જ પ્રશ્ન હું તમને અત્યારે સમજાવું છું પછી બીજો ક્વેશ્ચન હતો એનને વીસ થી ભાગી શકાય છે નિશેષ ભાગી શકાય હવે એ સંખ્યાને વીસ થી નિશેષ ભાગી શકાતી હોય તો બટ નેચરલ છે કે એ સંખ્યાને દસ થી પણ નિશેષ ભાગી જ શકાતી હોય ભાગી શકાતી હોય ને તો એનો મતલબ શું થાય કે શેષ કેટલી વધે જીરો તો અહીંયા તમારો જવાબ આવશે માત્ર વિધાન બે પર્યાપ્ત છે પ્રશ્નનો જવાબ આપવા માટે અને એક દિશા આધારિત પ્રશ્ન હતો આ પણ પ્રશ્ન પ્રમાણમાં સહેલો હતો બરાબર છે આવી રીતે ડેટા સફિશિયન્સીના ટોટલ ક્વેશ્ચન હતા લઈશું આગળ આંકડાવાળા તો આ જે ચાર પ્રશ્નો છે એ સહેલા હતા મેં ટોટલ સાત ક્વેશ્ચન લખ્યા છે સંબંધના એમાં આ ચાર પ્રશ્નો સહેલા હતા એક ક્વેશ્ચન કોઈ સ્ટુડન્ટને યાદ હતો હું તમને અહીંયા સીધે સીધો કહું છું કે અહીંયા લખેલું હતું અગિયાર એની સામે લખેલું હતું એકસો બાવીસ અગિયાર લખ્યા હતા એની સામે એકસો બાવીસ લખ્યા હતા એટલે વસ્તી સીધી મનમાં મોઢે કરી લેશે કે સાહેબ અગિયાર નો સ્કવેર પ્લસ એક બરાબર છે તો સેમ રીતે અહીંયા બત્રીસ નો સ્કવેર આમે મેં કીધું બત્રીસ નો સ્કવેર ગામે ગોખી નાખો આંકડો બત્રીસ હતો એક હજાર ચોવીસ અને એમાં એક ઉમેરો તો જવાબ શું આવે એક હજાર પચીસ આ પ્રકારના બીજા ત્રણ ક્વેશ્ચન હતા ભાઈ થોડુંક જોર લગાવો નવ હજાર ઉપર પહોંચી ગયું છે થોડુંક જોર લગાવી દો ભવ્ય કાર્યક્રમ થઈ જાય અને દ હજાર થઈ જાય એટલે આપણે શું કરવાનું છે ઇન કાર્યક્રમ યુટ્યુબ ઉપર ગોઠવી નાખવાનો છે ત્રણ માર્ક્સનો અને સિલોક્સનો ગોઠવી નાખવાનો છે એ તમને ન સમજાય તો મેં કીધું એમ ભણાવવાનું મારે છોડી દેવાનું થાય બરાબર ને તો થોડુંક જોર મારા વતી લગાવી દો તમારા વતી જોર આપણે લગાવવા બેઠા જ છીએ બરાબર છે ચલો થઈ ગયું કે નહીં તો જવાબ આવશે એક હજાર પચીસ આવા હજી બીજા ત્રણ ક્વેશ્ચન હતા એટલે આને પણ આપણે ગણી શકશું કે સરળ પ્ર પ્રકારના પ્રશ્નો ગણાય તો સરળની કેટેગરીમાં આવશે એના પછીના સમસંબંધના આ ત્રણ પ્રશ્નો હતા ને આમાં નક્કી નથી થતું છોકરાઓને યાદ નહોતું આવતું કંઈક આવા હતા આવો એક ક્વેશ્ચન છે ને મેં મોક ટેસ્ટમાં આપેલો છે આપણો પાંચ મોક આપ્યા છે ને એમાં આ પ્રકારનો એક ક્વેશ્ચન મેં આપેલો છે તો અહીંયા બે ત્રણ છ હતા અહીંયા ચાર છ બાર હતા તો હવે કેટલા આવે નીચે ચાર ઓપ્શન આપેલા હોય એમાંથી તમારે એક જવાબ આપવાનો થતો હતો કોઈ એવું કહે છે આજે જ હા આજે મેળ પડશે ને તો બે ચેપ્ટર જે કીધા છે ને એમાંથી એક તો આજે જ રાત્રે ઠપકારી દઈશ બરાબર છે તમે ચિંતા ના કરો થાય એટલું આપણે જોર લગાવશું દસ હજાર ન થાય તો એ વાંધો નહીં હો ભાઈ એ કાંઈ ફેર નથી પડતો આ તો એક વાત થાય છે લાગણીઓની વાત છે બરાબર છે નહીં થાય કાંઈ નહીં થાય તોય આપણે રાત્રે આજે કદાચ પોસિબલ હશે તો આજે હું ગોઠવી જ દઈશ મોસ્ટલી હું ટ્રાય કરું છું કે રાત્રે તમને આજે બેમાંથી એક વસ્તુ તો આજે લઈ એટલે બરાબર ને ચલો કોઈ એવું કે અડધો કલાક ચાલુ રાખો પંદર હજાર પહોંચી જશે વાલી ના નીકળાય છે ચાર છ બાર છે તો હવે અહીંયા કેટલા આવે તો કે આ તો સીધે સીધો દેખાય આ કદાચ એક્ઝેક્ટ મેં સાચો ન લખ્યો હોય આ તો દેખાય છે આ જે ગુણોત્તર છે ને એ જ ગુણોત્તર અહીંયા છે ને બે ત્રણ છ તો નીચે જે ચાર ઓપ્શન આપ્યા હોય બે ત્રણ અને છ એ જ ઓપ્શનમાં નીચે કોણ છે એ તમારે જોવાનું થાય બરાબર છે તો એવી રીતે તમે જવાબ આપી શકતા હતા

એક ક્વેશ્ચનમાં આવો ક્વેશ્ચન હતો એકમાં જવાબ આવે છે બનેલી અને એકમાં બે અલગ અલગ સ્ટુડન્ટે મને એવું કીધું કે સાહેબ ભૂલ હતી એવું અમને લઈ ગયું એટલે હું લખું છું કે ભૂલ કદાચ હોઈ શકે હાચું ખોટું તો આન્સર સીટ આવશે ત્યારે આપણે નક્કી કરશું બ્લડ રિલેશનમાં ક્વેશ્ચન કેવા હતા તો કે એનો ભાઈ ડી છે ડીની માતા સી છે આ પ્રકારના ક્વેશ્ચન હતા અને પછી કંઈક હતું કે ડી એ એફને શું સગવો થાય આ પ્રકારના હતા બરાબર છે પ્રશ્નો પ્રમાણમાં સરળ હતા અને મેં જે મોક પેપરમાં કરાવ્યા એમાં લાંબા પ્રશ્નો હતા એટલા લાંબા નહોતા આ આ કંઈક વાત છે તો તો હતું આપણું બ્લડ રિલેશન પણ તમે કરી શકાય ચાર થી પાંચ ક્વેશ્ચન હતા નિશાની બદલોના કેવા પ્રશ્નો હતા નિશાની બદલોના પણ આ પ્રશ્નો છે ને છોકરાઓ લાંબા હતા કેવા હતા લાંબા જે સિમ્પલ હોય ને કે પીને પ્લસ લેવામાં આવે ક્યુને માઇનસ લેવામાં આવે અને આ લેવામાં આવે તો આ નીચેના સમીકરણનો જવાબ શું થાય એ પ્રકારનો એકાદો ક્વેશ્ચન હતો બાકીના ક્વેશન લાંબા હતા લાંબા એટલે કેવા હતા તો કે નીચે તમને જે ચાર ઓપ્શન આપેલા હોય ને એક બે ત્રણ ચાર ચારે ચાર ઓપ્શનમાં લખ્યું હોય ચાલીસ ભાગ્યા બે ગુણ્યા ચાર ઓછા ત્રણ બરાબર સિત્તેર આ રીતના કઈ ક્વેશ્ચન હતા ટૂંકમાં તમારે બધા ઓપ્શનોને ચેક કરવા પડે એવા પ્રશ્નો હતા એટલે આ થોડાક લાંબા કહેવાય બરાબર છે એટલે આને તમે છે ને છેલ્લે રાખી શકો છો જરૂરી નથી કે આવતી એક્ઝામમાં એક્ઝેક્ટ આવું જ આવે પણ એવું માની શકાય કે પેપર સેટરને ને એકોતેર પેપર કાઢવાના છે એટલે દરેક પેપરમાં એ નવા આ ખતરા નહીં કરી શકે બરાબર છે એટલે મોટું મોટું થોડાક દિવસ આ હલાવશે વળી એની પેટર્ન બદલાવશે અથવા તો એવું કરી શકે કે હવારમાં એક પેટર્ન હોય બપોર પછી પેટર્ન બદલાવે વળી કાલે ત્રીજી પેટર્ન રાખે પછી કાલે બપોર પછી બી ચોથી પેટર્ન રાખે પછી એના પછીના દિવસે તો કે પાછી પહેલી પેટર્ન પાછી બીજી પેટર્ન આવું પણ એ કરી શકે છે એટલે કંઈ એના વિશે શ્યોર કહી ન શકાય પણ એવું માની શકાય કે આ પ્રશ્નો પ્રમાણમાં થોડાક લાંબા હતા બરાબર ને બહુ લાંબા હતા એ જ ક્યુ ના બને એ જ પ્રશ્ન મોટા પ્રશ્નો હતા બરાબર છે એટલે આ જ રીતે હતું ટૂંકમાં મારી પાસે ઇન્ફોર્મેશન સાચી છે તો આ રીતના પ્રશ્નો હતા તો આને તમારે છેલ્લે રાખવાના થાય છે ચલો હવે એના પછી લઈશું આપણે ગણિત ગણિતમાં કેવી રીતે હતું તો કે એક નફો નફો ક્વેશ્ચન ક્વેશ્ચન હતો ખોટના ટોટલ બે હતા હવે સ્ટુડન્ટોને યાદ આવતા એટલે હું એમ કહું છું કે આ પ્રશ્નો છે ને અઘરા ગણી શકાય આવો કઈક આંકડો હતો કે સેલિંગ પ્રાઇસ બોતેર હજાર આઠસો હોય કોસ્ટ પ્રાઇસ આટલી હોય ને ત્રીસ ટકા નુકસાન જાય છે ને તો પડતર કિંમત શોધો ને આ પ્રકારનો ભાઈ થઈ ગયા છો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આપણે વચન આપ્યું એ પ્રમાણે તમે વચન તમારું પૂરું કર્યું છે કે સાહેબ અમે દસ હજાર કરી દઈશું દસ હજાર થઈ ગયા છે એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને હામે હું મારું વચન પૂરું કરીશ બરાબર છે મોસ્ટલી એમ તમે માનો ને કે એક વિડીયો તો આજ હાંડે જ લઈ લેશું લાઈવ એટલે બધાએ પહોંચી જાજો રાતે આપણે અગિયાર હજાર કરશું બરાબર ને તો બધા રાત્રે પણ પહોંચી જજો ક્યાંય અડાવડા ફાંફા માયરા વિના તો આવા બે પ્રશ્નો હતા ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર છોકરાઓ આ વસ્તુ હું તમને કહી નથી શકતો એટલો બધો ટૂંકમાં અંદરથી ઉમળકો છે તમારા પ્રત્યે ખૂબ ખૂબ આભારની લાગણીઓ હું જાહેર કરું છું અને ચલો આપણે આગળ જઈએ તો આવા બે ક્વેશ્ચન હતા અઘરા હતા ડન છે હવે આગળ જઈશું હા આનો સરવાળો કરવાનો હતો એકાવન ચોપન સત્તાવન એવી રીતે બસો તેતાલીસ કે છેલ્લું પદ શું હતું એક્ઝેક્ટ યાદ નહોતું પણ મેં આવી એક સિરીઝ બનાવી છે શરૂઆતના આંકડા લગભગ આવા જ હતા આનો તમારે સરવાળો કરવાનો થતો હતો તો કેટલો સરવાળો થાય આ ક્વેશ્ચન હું સોલ્વ કરીશ બરાબર છે તો કે અહીંયા એપીજીપી રીતે તો ક્વેશ્ચન થાય જ છે પણ તમે જોઈ શકો છો કે ત્રણ ત્રણ નો ગેપ છે છે કે નહીં હવે છેલ્લી સંખ્યા છે બસો તેતાલીસ અને પહેલી સંખ્યા છે એકાવન આ બંને વચ્ચેનો તમે ગેપ કરો તો એકસો બાણું ગેપ થાય એકસો બાણું તન તનનો ફેર પરો એટલે ચોસઠ ગેપ થયા ચોસઠ ડગલા થયા મારી ભાષામાં કહું તો બરાબર હું આને સરસની રીતે ગણાવું છું પણ સીધી થાય ડગલા થયા એટલે આ એપીપી ડગલું છે અહીંયાથી બીજા ચોસઠ ડગલા થાય એટલે ટોટલ કેટલા પદ થયા પાસઠ પદ થયા આ પેલું પદ છે અને તન તનનો ગેપ ચોસઠ વાર થાય છે એટલે ટોટલ પાસઠ સંખ્યાઓ થઈ બરાબર છે કેટલી થાય તો કે એકાવન વત્તા બસો તેતાલીસ પેલું પદ છેલ્લું પદ ભાગ્યા બે અને ગુણ્યા કેટલા થશે પાસઠ આવું થશે ચલો તો કોઈ એવું કહે છે ઓફર આપી દો કોર્સમાં કોર્સમાં ઓફર શું કામ હું યુટ્યુબમાં જ ભણાવીશ મેં તમને કીધું તો ખરા બરાબર ને ચલો તો હવે આ ગણશું તો એકાવન વત્તા બસો તેતાલીસ એટલે ચાર બસો ને ચોરાણું થશે અને ગુણ્યા કેટલા થશે અ પાસઠ અને ભાગ્યા કેટલા થશે બે બે ઉઠશે તો એકસો સુડતાલીસ ગુણ્યા પાસઠ આ ગુણાકાર કરવાનો થશે છેલ્લે પાંચ વાળો જવાબ આવી શકે સમ ઓફ ડિજિટ થી કરી શકો છો સલાહ આપું છું કે એક્ઝામમાં આખો ગુણાકાર ના કરાય બરાબર છે લાસ્ટ ડિજિટ કરો તો છેલ્લે પાંચ વાળો જવાબ આવે સમ ઓફ ડિજિટ તમે કરી શકો તેર થી ભાગી શકે જવાબ આવે ત્રણથી ભાગી શક્યા હો જવાબ આવે ઘણું બધું તમે કરી શકો છો ગુણાકાર આખો નો કરાય ડન છે તો આવી રીતે આ કરવાનો થાય આ ક્વેશ્ચન ના હું કંઈ સીધે સીધો લાંબો બરાબર છે એટલે મેથેમેટિક્સ જોજો કેવું છે એ ખબર પડે કે કરવાનું નથી કરવાનું એક ક્વેશ્ચન ટીપિકલ ફોર્મ્યુલા બેઝ હતો એપીજીપીનો જ ક્વેશ્ચન હતો એકનો ઘન વધતા ત્રણ નો ઘન વધતા પાંચનો ઘન એમ કરતા કરતા પંદરનો ઘન કેટલો થાય હવે આને તમે બે રીતે કરી શકો છો એક તો એકનો ઘન પછી ત્રણ નો ઘન સત્યાવીસ પાંચનો ઘન એકસો પચીસ આમ જો ઘન યાદ હોય તો લખી અને કરી શકો છો આ રીતે કરો એટલે સીધે સીધો ક્વેશ્ચન થઈ જાય લાંબો એવી રીતે પંદરનો ઘન કરી અને સરવાળો કરો એટલે સીધે સીધો થઈ જાય ક્વેશ્ચન લાંબો એક વાત બીજી વાત જે લોકો આ એપીજીપીમાં બહુ વધારે પડતા ઊંડા ઉતરા હોય તો આવું એક સૂત્ર પણ છે આવી રીતે ઘન સંખ્યાઓનો સ્કવેર ક્યુબ હોય અને પાછી એ પણ કેવી એકી ઘન સંખ્યાઓ અહીંયા બે ત્રણ સૂત્રો બને હળંગ સંખ્યાઓનું સૂત્ર આવે એકી ઘનસંખ્યાઓનું આવે અને બેકી ઘન સંખ્યાઓનું આવે બરાબર છે તો આવી રીતે તમે કરી શકો છો હવે આ કરવું હોય તો કેવી રીતે થાય તો કે આ ટોટલ સંખ્યાઓ કેટલી થાય આઠ થાય ને તો આઠ નો સ્કવેર કેટલો થાય ચોસઠ અહીંયા આઠનો સ્કવેર ચોસઠ દુ એકસો અઠ્યાવીસ માઇનસ એક એટલે એકસો સત્યાવીસ થાય આ ગુણાકાર કરવાનો થાય બરાબર છે હવે આ ગુણાકાર તમારે કરવો હોય તો કરી શકો છો આમાંય છેલ્લે તમે એવું કહી શકો છો કે આઠ વાળો જવાબ આવે છેલ્લે કેટલા આવે બાળકો આઠ આવે આવી રીતે તમે કહી શકો છો બરાબર ગોવિંદભાઈ અહીંયા કેલ્ક્યુલેટર લઈને બેઠા છે એ મને કહે છે કે આઠ હજાર એકસો ને જવાબ આવે બાકી આઠથી ભાગી શકાય એવો લાસ્ટ ડિજિટ આઠ આવે આવું ઘણું બધું તમે આમાં લગાવી શકો છો તો અહીંયા આન્સર આવશે આ તો આ પણ ક્વેશ્ચન હું એમ કહીશ કે લાંબો ગણાય લાંબો કઈ રીતે ગણાય તો કે લાંબો એ રીતે ગણાય કે આ તમે કરવા બે અને જો સૂત્ર યાદ ન હોય તો સૂત્ર જો કે આ મોટા ભાગે લગભગ કોઈને યાદ નહીં હોય બરાબર છે તો આવી રીતે આ ક્વેશ્ચન થાય તો આ ક્વેશ્ચન અઘરામાં આપણે ગણશું એના પછીનો બીજો ક્વેશ્ચન હતો એકનો સ્કવેર વધતા બે નો સ્કવેર આવી રીતે તેર સુધીની સંખ્યાના સ્ક્વેર કરવાના હતા એટલે આ ક્વેશ્ચન પણ જો તમે ટ્રેડિશનલ મેથડથી કરો તો થોડોક લાંબો કહેવાય જો કે આ બહુ લાંબો ના કહેવાય કેમ કે તમને એક ચાર નવ સોળ પચીસ છત્રીસ આમ લગતા બહુ વારનો લાગે આ આ મજૂરી કરીને કરવું હોય તો પણ ગણિત થોડુંક અઘરું હતું અને થોડુંક લેન્ધી હતું તો ત્યારે ન કરવા જેવા ક્વેશ્ચન વધારે હોય ત્યારે આ ક્વેશ્ચન તમે કરી શકો છો એવી રીતનો કંઈક સિનારિયો હતો જો સૂત્રની રીતે કરવો હોય તો આ સૂત્ર થોડુંક જૂનું જાણીતું છે એન એન પ્લસ વન બ્રેકેટમાં ટુ એન પ્લસ વન અને ભાગ્યા કેટલા આવે છ આવી રીતે થશે એટલે આ સૂત્ર થોડુંક ફેમિલિયર ગણાય જયારે આ તો જેને કહેવાય ને કે હદ એને કરી દીધી કહેવાય પણ ઘણી વાર કહેવાય ને કે આવા દરેક પેપરમાં હાથથી આઠ પ્રશ્નો આવા વિકૃતિ વાળા હોય એટલે આ ઇક્વેશન થોડોક એમાં ગણી શકાય છે બાકી આ ક્વેશ્ચન આ રીતે કરો તો ટોટલ કેટલી સંખ્યા હોય છે તેર તેર પછી તેર વધતા એક એટલે ચૌદ અને તેર દુ છવ્વીસ ને એક સત્યાવીસ અને ડિવાઇડ બાય કેટલા આવશે છ બે એવડે તો સાત બે ઉડે તો ત્રણ ત્રણ એવડે તો નવ તો તેર સત્તા એકાણું ગુણ્યા નવ નવ એક જવાબ આવશે જોજો એપીજીપી એને ટોટલ ચાર પ્રશ્નો પૂછાય છે સાતમું પદ બે છે બારમું પદ વન બાય સિક્સટીન છે તો પહેલું પદ શોધો ટૂંકમાં ગુણોત્તર પ્રકારની શ્રેણી હતી જુઓ સાતમું પદ બે છે છે આ કેટલા મુ પદ છે સાતમું આઠમું નવમું દસમું અગિયારમું અને બારમું પદ વન બાય સિક્સટીન છે સોરી વન બાય સિક્સટીન છે આ કેટલા મુ પદ છે બારમું પ્રશ્ન એ પૂછ્યો છે છઠ્ઠું પાંચમું ચોથું ત્રીજું બીજું અને પેલું પદ શોધો તો જોઈન ખબર પડી જાય છે કે બે થી ભાગાકાર થાય છે બરાબર ને આ બે છે તો આને ભાગ્યા બે કરો તો એક આવે પછી શું આવે વન બાય ટુ પછી શું આવે વન બાય ફોર પછી શું આવે વન બાય એટ અને થશે એ જ રીતે આગળ જઈએ તો ગુણાકાર થાય અહીંયા કેટલા આવે ચાર અહીંયા આઠ અહીંયા સોળ અહીંયા બત્રીસ અહીંયા ચોસઠ અને અહીંયા આવે એકસો ને અઠ્યાવીસ આ સાતમું છે ને તો આ છઠ્ઠું પાંચમું ચોથું ત્રીજું બીજું અને પેલું તો જવાબ આવશે એકસો ને અઠ્યાવીસ આવા પ્રકારનો કંઈક ક્વેશ્ચન હતો પદ કદાચ આગળ પાછળ ખોટા હોઈ શકે છે પણ ક્વેશ્ચન કંઈક આવો હતો મેં તમને એ પ્રકારનો ક્વેશ્ચન સોલ્વ કરાવી લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન અપૂર્ણાંકના લસા શોધો આવા બે દાખલા હતા એવું કોઈ કહે છે કોઈ એવું કીએ છે એક દાખલો હતો આવા બે અપૂર્ણાંક આપ્યા હતા એટલે આ ગણિત તો ટૂંકમાં સેલું ન કહેવાય સીધે સીધા સરળતાથી થાય ને એવા પ્રશ્નો નહોતા રીઝનિંગને તમે કંઈક અંશે સહેલું ગણી શકો છો પણ ગણિતને તમે સહેલું ના ગણી શકો ટાઈમ કન્ઝ્યુમિંગ એ ગણી શકાય અને લેન્થી એ ગણી શકાય ટૂંકમાં ગણિત તમારે છેલ્લે કરવાનું થાય છે અને સિલેક્ટેડ ક્વેશ્ચન જે મેં છેલ્લો વિડીયો લીધો હતો ને આની પહેલાંનો એમાં ચોખ્ખું કીધું છે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું હોય બરાબર છે તમને જરા કઈ વાર લાગે એવું લાગે છે તો ક્વેશ્ચન નથી કરવાનું જોકે આ તો ક્વેશ્ચન ઇઝી છે લસા શોધો અપૂર્ણાંકનો લસા શોધવાનો હોય એટલે તમને ખબર છે કે અંશનો લસા આપણે અંશનો લસા કેટલો થશે અઢાર થશે અને છેદનો ગુસ્સા કેટલો થશે એક તો અહીંયા જવાબ આવશે અઢાર આવી રીતના બે ક્વેશ્ચન હતા બરાબર છે આ હતા લસા ગુસ્સાના એટલે સાદુ રૂપના ગણાય પછી આ રેશિયોનો ક્વેશ્ચન આવો હતો લગભગ એક્ઝેક્ટ આંકડા જ છે લગભગ સાત તો એ બીસી નો છે તો સળંગ રેશિયો શોધો તો અહીંયા બાળકો એ નો સળંગ રેશિયો શોધવો હોય તો બંનેમાં કોમન કોણ છે બી અને બીની વેલ્યુ બંનેમાં કેટલી છે પાંચ જ છે તો સીધે સીધા બધા જ રેશિયો એક હારે બેહી જશે એટલે કેટલા આવશે ચાર પાંચ અને સાત ટૂંકમાં આમાં કોઈ કેલ્ક્યુલેશન નહોતી કરવાની આગળના ક્વેશ્ચનમાં એણે જે સમય તમારી પાસેથી ખાધો છે એની સમય તમને અહીંયા એણે પાછો આપ્યો છે તો જવાબ આવશે ચાર પાંચ સાત ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન એ અને બીનો રેશિયો ચાર જેમ પાંચ હોય તો એ પ્લસ બી જેમ બી બરાબર કેટલા તો આ પણ ક્વેશ્ચનો આપણે બહુ બધી વાર કરેલા હશે એટલે તમને ખબર હશે એ અને બી એટલે કેટલા થશે નવ અને બી કેટલો થશે પાંચ તો સીધે સીધો જવાબ આવી જાય નવ જેમ પાંચ ટૂંકમાં આ પ્રશ્ન એકદમ સરળ કહેવાય અને ટાઈમ લાગે નહીં એવો હતો અહીંયા પણ એમ જ હતું પ્રશ્ન સરળ હતો અને ટાઈમ લાગે એવો નહોતો છેલ્લે ચર્ચા કરશું આપણે કે પેપરમાં શું શું કરાય ને શું ન કરાય મહત્વની વસ્તુ એ જ છે પછી આવી રીતના બે ક્વેશ્ચન હતા સરેરાશના એલ એમ એન એની એવરેજ એની એવરેજ એકસો છેતાલીસ છે એલ અને એમની એવરેજ એકસો અડસઠ છે આટલું સ્ટુડન્ટને યાદ હતું પ્રશ્ન આખો એને મને કહી દીધું હવે અહીંયા હું તમારી સામે એ પ્રશ્ન બનાવીશ બરાબર છે એમ અને એનની એવરેજ માની લો કે દોઢસો છે તો એમ શોધો તો આ પણ પ્રશ્ન કેવો ગણાશે બાળકો સરળ ગણાશે થોડોક લેધી કહેવાય થોડોક પણ આપણે જે છત્રીસ સેકન્ડનો નો ક્રાઇટેરિયા છે એ તમે પૂરો કરી શકશો કેટલા જણા છે ત્રણ જણા તો એકસો છેતાલીસ ગુણ્યા ત્રણ કરું તો ચારસો થશે એકસો કેટલા જણા છે બે તો કેટલા થશે એવી રીતે ત્રણસો હવે શું કરશું આ તો ઠપ કરી દીધું તો કે આ જે સરવાળો છે આ બેયનો સરવાળો એ શું થશે તો કે એમાં એલ આવશે પ્લસ આવશે પ્લસ આવશે અને શું આવશે એમ આવશે ને આ કેનો સરવાળો છે એલ અને એમનો આ કેનો સરવાળો છે એમ અને એમનો તો એ ચારે સરવાળો આ રીતે થશે અને આ કેનો સરવાળો છે બાળકો તો આમાંથી આ બાદ કરો બરાબર છે તો ઉડી જાય શું મળી જશે તમારો એમ તમને એમ મળી જશે છે તો આવી રીતે તમે કરી શકો છો હવે અહીંયા શું થશે આ ત્રણસો ને ત્રણસો કેટલા થશે છસો ને છત્રીસ માઇનસ કેટલા થશે ચારસો ને આડત્રીસ એટલે આ કોણ મળશે તમારો એમ છત્રીમાંથી આડત્રી જાય તો કેટલા આવે માઇનસ બે માઇનસ બે એટલે અઠ્ઠાણું અહીંયા પાંચમાંથી ચાર જાય તો એક તો જવાબ શું આવશે છોકરાઓ વન નાઇન્ટી થોડોક લાંબો ગણાય હું એમ નથી કહેતો કે સીધો તમને પેપર સેટરે ધરાઈને તમને માર્ગ દઈ દીધો છે મહેનત તમારી પાસે કરાવી ગઈ છે આવો ન આવો એક ક્વેશ્ચન બીજો હતો બરાબર છે આવો ના આવો એટલે આવા કેટલા ક્વેશ્ચન હતા બે ડન છે હવે લઈશું એના પછીનો ક્વેશ્ચન એવરેજનો સત્યાવીસ વિદ્યાર્થી જે આ એક્ઝેક્ટ આંકડો છે એની એવરેજ ત્રીસ છે એક વિદ્યાર્થી જાય છે જેની ઉંમર બાવીસ વર્ષ છે એક નવો આવતા એવરેજ એક વધે છે ટૂંકમાં હું તમને એમ કહી શકું કે હત્યાવી જણા છે એમાંથી એક જાય છે ને એક આવે છે કેટલાનો જાય ને કેટલાનો આવે ને ભૂલી જાય આપણે ટૂંકમાં ઉઠા પટક થાય છે એમાં એવરેજ જે ત્રીસ હતી ની એક વધી જાય છે ટૂંકમાં બધાને એક એકનો ફાયદો થાય છે કેટલા જણને એક એકનો ફાયદો થાય છે હત્યાવી જણા તો સીધે સીધું કહી શકાય કે સત્યાવીસ આવનાર વધુ હશે હા ને કોના કરતા તો કે સાહેબ જનાર કરતા જનાર કેટલાનો છે બાવીસ નો તો આવનાર એનાથી સત્યાવીસ વધુ હોય એટલે જવાબ આવશે ચાલુ ક્વેશ્ચન છે કોઈ વિચિત્રતાઓ આમાં ધારણ નથી કરી દંજે તો આવી રીતનો ક્વેશ્ચન હતો ઘણા એને કેવી રીતે કરે આખી મજૂરી કરે સત્યાવીસ ગુણ્યા ત્રીસ એટલે ટોટલ આખા ક્લાસનો સરવાળો થાય આઠસો દસ એમાંથી એક જણો જાય છે એટલે બાવીસ થયું ગયું એક જણો આવે છે એની ઉંમર એક્સ છે બરાબર કેટલી થાય તો કે અઠ્યાવીસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ એટલે આઠસો ચાલીસ આવી રીતે તમે સોલ્વ કરી શકો છો બરાબર છે પણ આ મેં મોઢે તમને શીખવાડ્યું કે એકની એવરેજ વધે છે એટલે સીધે સીધા સત્યાવીસ જણ વધી જશે એટલે સત્યાવીસ વર્ષ વધી જશે બાવીસમાં હત્યાવી તમે ઉમેરી દો તો ફોર્ટી નાઇન પછી ત્રણ ટકા આપેલો એવો ટકાવારીનો ક્વેશ્ચન હતો યાદ નથી એટલે હું એમ કહી શકું છોકરાને યાદ નથી એટલે એમ કહી શકાય કે આ ક્વેશ્ચન અઘરો હતો છેલ્લા પ્રશ્નો તમને સીધા યાદ રહી જાય અથવા તો લાંબો હશે ડન છે એના પછીનો ભાગીદારીનો કોઈ ક્વેશ્ચન નથી જનરલી એકાદો ક્વેશ્ચન ભાગીદારીનો પૂછાવો જોઈએ પણ ભાગીદારી ચેપ્ટરનો કોઈ ક્વેશ્ચન નથી એના પછી આગળ જઈશું ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રણ ક્વેશ્ચન હતા કોઈ એવું કહે છે કે ત્રણેય ચાર્ટ અલગ અલગ હતા કોઈ એવું કહે છે કે ત્રણેય ચાર્ટ એક જ હતો હા અને બંને બાળકો છે ને હતા એટલે હવે હું તમારા ઉપર છોડું છું કે એક જ લાઈન ચાર્ટ હતો આ જે દોરીવાળો આવે ને આવો એ છોકરાએ એવું કીધું કે સાહેબ આપણે બીપી માપીને જેવો ચાર્ટ આવે ને એવો ચાર્ટ ગૌતમ એનું નામ હતું હે હા ચાલુ જ છે કેમ ભાઈ જરાક ઓડિયો વિડીયો બરાબર છે ને કોમેન્ટ કરજો ને જરાક બરાબર જ ચાલુ છે ને હા ચાલુ છે બરાબર છે ચલો તો ડીઆઈના ત્રણ ક્વેશ્ચન હતા એક જ લાઇન ચાર્ટ હતો એમાં બે ચાર્ટમાં સરેરાશ શોધવાની હતી ને એકમાં ટકાવારી શોધવાની હતી ડબલ ડિજિટના આંકડાઓ હતા એટલે થઈ જાય એવા હતા ટૂંકમાં આ પ્રશ્નો તમે સરળ કહી શકો છો ડીઆઈના ડન છે ચલો જઈશું આગળ સ્પીડ અને ટાઈમના ત્રણ ક્વેશ્ચન હતા એમાં ટ્રેનના બે ક્વેશ્ચન હતા હવે ક્વેશ્ચન કંઈક આવા પ્રકારનો હતો એક્ઝેક્ટ નક્કી નથી થતું છતાંય તમને કહી શકું કે પાસઠ કિલો જો આ ક્વેશ્ચન મને તો હું પોતે આમાં સંતુષ્ટ નથી કે એક્ઝેટ આવો જ ક્વેશ્ચન હશે કે કેમ કેમ કે એણે જે ક્વેશ્ચન કીધો છે એ પ્રમાણે તો મફતનો માર્ગ કહેવાય કે પાસઠ કિલોમીટરની ઝડપે એક ટ્રેન ચાલે છે બપોરે ચાર વાગે ઉપડે છે અને બીજે દિવસે રાત્રે એટલે વહેલી સવારે પાંચ વાગે પહોંચે છે રસ્તામાં ક્યાંક પચાસ મિનિટનો સ્ટોપ કરે છે તો ટ્રેન ત્યાં કેટલા વાગે પહોંચશે તો સીધી ખબર પડે ને પાંચ વાગે પહોંચે છે એની જગ્યાએ પાંચને પચાય પહોંચશે મને જે ઇન્ફોર્મેશન મળી છે એ આધારે હું તમને કહું છું બરાબર છે બાકી હાચું ખોટું રામ જાણે નેક્સ્ટ ક્વેશ્ચન હા હવે એક ક્વેશ્ચન આવો હતો ટાઈમ એન્ડ વર્કનો કે એ અને બીને એક કામ કરતા ચોવીસ દિવસ થાય છે એ એકલો આ કામ બોતેર દિવસમાં કરે છે તો બી કેટલા દિવસમાં કરશે એક્ઝેક્ટ આ જ ક્વેશ્ચન હતો તો આને તમે કહી શકો છો બાળકો સરળ હતો કહી શકો છો તો હવે આને જો સૂત્ર યાદ હોય તો ચોવીસ ગુણ્યા બોતેર અને નીચે બે નો ડિફરન્સ કેટલો આવે અડતાલીસ તો જવાબ શું આવશે ચોવીસ ગુણ્યા બોતેર નીચે આવશે અડતાલીસ અહીંયા બે આવશે બે ઉડે તો છત્રીસ તો કેટલા થશે છત્રીસ થઈ ગયું કે નહીં ઈંટોના કન્સેપ્ટથી તમે કરી શકો છો ચોવીસ અને બોતેર નો લસા લઈ લો બોતેર બોતેર ઈટો નું કામ છે છે આ રોજની કેટલી બનાવશે ત્રણ આ રોજની કેટલી બનાવશે એક તો બી રોજની કેટલી બનાવશે બે બોતેર બનાવવાની છે તો છત્રીસ તમે આ રીતે પણ આને સોલ્વ કરી શકો છો ટાઈમ એન્ડ બે ક્વેશ્ચન હતા પછી બીજ ગણિતના આવા સૂત્ર આધારિત એક્ઝેક્ટ સૂત્ર કોઈને યાદ નથી આવ્યું પણ બે ક્વેશ્ચન હતા તો આ વાત થઈ બીજ ગણિતની હવે લઈશું ગુજરાતી ગુજરાતી ઉપર જતા પહેલા મેથેમેટિક્સનું આપણે એનાલિસિસ કરી લઈએ તો મેથેમેટિક્સમાં નફો ખોટનો એક ક્વેશ્ચન હતો ટકાવારીના એક થી બે ક્વેશ્ચન હતા લસાના બે ક્વેશ્ચન હતા રેશિયોના ત્રણ ક્વેશ્ચન હતા સ્પીડ અને ટાઈમના એટલે એમાં ટ્રેન બોટ ને બધું આવી જાય ત્રણ ક્વેશ્ચન હતા ટાઈમ એન્ડ વર્કના બે ક્વેશ્ચન હતા બીજ ગણિતના બે થી ત્રણ ક્વેશ્ચન હતા ટોટલ આપણે લઈએ તો બે ને એક ત્રણ ને બે પાંચ ને ત્રણ આઠ ને ત્રણ અગિયાર ને બે તેર ને ત્રણ સોળેક જેવા ક્વેશ્ચન છોકરાઓને યાદ હતા હવે આનો સીધો મતલબ થાય સમજો સાયકોલોજી સમજો જે છે હું તમને બ્લેક એન્ડ વ્હાઈટ ચોખ્ખે ચોખ્ખું કહું છું આનો સીધો મતલબ થાય બધા પ્રશ્નો યાદ ન થાય રીઝનિંગના બધા યાદ હતા લગભગ મેં તમને ઓલમોસ્ટ આડત્રીસ ઓગણચાલીસ ક્વેશ્ચન કયા કયા હતા એ કીધા ને એમાંથી ઘણા બધા ક્વેશ્ચન મેં તમને એક્ઝેક્ટ જે હતા એ સોલ્વ કરાવ્યા સેમ વસ્તુ અહીંયા પોસિબલ નથી થઈ તો આનો મતલબ શું થાય આનો મતલબ શું થાય હવે ટાઈમ છે આપણે મતલબ કાઢવાનો તો કે આનો સીધો મતલબ એવો થાય કે રીઝનિંગ પ્રમાણમાં સરળ હોળ તો હું કહેતો નથી પ્રમાણમાં સરળ છે અને અને ગણિત તો કે કહેવાય કહેવાય લાંબુય જો તમે કમ્ફર્ટેબલી આખું પેપર પૂરું કરી શકા હોય તો તમને પ્રશ્નો યાદ આવે હું અલગ અલગ પાંચ જણ પૂછું તો મને બધા પ્રશ્નો મળી જવા જોઈએ એ નથી મેળ્યા એનો મતલબ કોઈથી પેપર પૂરું નથી થતું એટલે કોઈ એ ગભરાવાનું થતું નથી બરાબર છે હજી ફાઇનલ વર્ડિક ફાઇનલ ચર્ચા કરીએ છીએ પહેલાં થોડુંક ગુજરાતીનો ને એનો મારી પાસે આઈડિયા છે લઈ લઈએ ગુજરાતી તો કે હેલવું છે એટલે પહેલાં જ જઈને તમારે ગુજરાતી કરવાનું થાય એક સમરનાર્થી હતો કંઈક કવિતા આપી હતી એમાં મલિન શબ્દ હતો એનો સમરનાથિક વિરોધી ટૂંકમાં એવા બે પ્રશ્નો હતા બે વાક્ય સુધીના પ્રશ્નો હતા એમાં કંઈક વાક્ય આવું હતું વિદ્યા ભણવા ગઈ હવે આમાં શું ભૂલ હતી શું હતું એ ખબર નથી એટલે ચાર ક્વેશ્ચન તમારા ગુજરાતીના થયા પછી સમાસ હતો નવરાત્રિ એ કયો સમાસ છે એવો ને એવો એક બીજો ક્વેશ્ચન હતો કે એ કયો સમાસ છે ટૂંકમાં સમાસના બે હતા પછી સંધિ વિદ્રહ આપેલો હોય તો ભેગ જેમ કે રૂપ વત્તા અંતર તો કઈ સંધિ થાય રૂપાંતર એવી રીતે પ્રતિષ્ઠાની સંધિ છોડો આવો કંઈક ક્વેશ્ચન હતો બરાબર છે ચાર આગલા ને ચાર આ એટલે આઠ ક્વેશ્ચન આ સીધે સીધા ગુજરાતીના ક્વેશ્ચન તો તમને ઘણી બધી જગ્યાએ મળી જશે નવમો ક્વેશ્ચન કંઈક આવો હતો ટીપે જોકે આ મારો વિષય નથી એટલે બહુ કંઈ આમાં મારી ભૂલ થતી હોય તો માફ કરજો પણ જે છોકરાએ કીધું છે તમને કહું છું ટીપે ટીપે સરોવર ભરાય એનો શબ્દ સમૂહ આપો મને ખબર નથી આનો શબ્દ સમૂહ શું થાય અથવા તો એક્ઝેક્ટ આ ક્વેશ્ચન હતો કે નહીં પછી ગુજરાતીથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું હતું ઈઝી હતું એવી જ રીતે ઇંગ્લિશથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું હતું આ પણ પ્રમાણમાં ઇઝી હતું એના પછી ઇંગ્લિશ અઘરું હતું ઇંગ્લિશ અઘરું હતું અને વોકેબના ક્વેશ્ચનો વધારે હતા વોકેબ આધારિત ક્વેશ્ચન વધારે હતા એની પ્રમાણમાં અઘરા હતા એવું છોકરાઓ કહે છે ઇવન એક છોકરી તો એવી હતી ઈશિતા છે એનું કે જેનું ઇંગ્લિશ સારું હતું બેંકની જ તૈયારી કરે છે એને પણ ઇંગ્લિશ એને અઘરું લાગવા કરતા એને લેન્ધી લાગ્યું એટલે તમે સમજી શકો છો આપણું ઇંગ્લિશ કેવું છે એ પ્રમાણે ડિસિઝન લઈ શકો છો બીજા એક છોકરાએ એવું કીધું છે ગૌતમ જેની મેં વાત કરી અને ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ આવું કાંઈ નહોતું બરાબર છે તો આવી રીતે હતું આ બધું તો હવે આપણે ચર્ચા કરવાની થાય છે કે શું કરવું જોઈએ અને કેવી રીતે તમારે આગળ વધવું જોઈએ હું ક્યાં કહું તમને આવડે પાંચ સાત દો પ્રશ્નો જે આવડે એક વાર તમે ઇંગ્લિશ અને ગુજરાતી કરી લો પછી તમારે આને જોવાનું જ નથી થતું બરાબર છે ઇંગ્લિશ અને ગુજરાતી અહીં રાખવાનું પછી શું કરવાનું તમારે તો કે સાહેબ પછી રીઝનિંગ કરવાનું અને છેલ્લે શું કરવાનું મેથેમેટિક્સ તમને ખબર છે કે ક્રાઇટેરિયા ગૌણ સેવા મંડળે ચાલીસ ટકાનો નાખેલો છે ચાલીસ ટકા એટલે અઠયાવીસ માર્ક્સ તમારે મિનિમમ લાવવાના થાય ટૂંકમાં આ સેક્શનમાં મિનિમમ બાર માર્ક્સ આવવા જોઈએ આ સેક્શનમાં મિનિમમ અઠયાવીસ આવવા જોઈએ જો આમાં તમે બાર માર્ક નથી લાવતા ગણિતમાં સિત્તેર સિત્તેર લઈ આવો છો તમે પાસ નહીં થો એમ જ છે ને ક્રાઇટેરિયા તો કલેક્ટિવ ક્રાઇટેરિયા સોરી મારી ભૂલ થાય છે ભનો મને એવું કહે છે કલેક્ટિવ છે ટૂંકમાં આખા પેપરમાં થઈને ચાલીસ માર્ક્સ આવવા જોઈએ સોરી મારી ભૂલ થાય છે હું ભૂલ સુધારી લઉં છું આખા પેપરમાં થઈને ચાલીસ માર્ક્સ આવવા જોઈએ ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા છે બરાબર છે તો ચાલીસ ટકા માર્ક્સ લાવવાના છે એટલે એ ક્રાઇટેરિયાનો તો વાંધો નથી હવે હવે એક જ કલાકનો સમય છે ગુજરાતી તો કે સરળ છે વાર લાગે એવી નથી ઇંગ્લિશ તો કે અઘરું છે રીઝનિંગ તો સરળથી થોડુંક ઊંચું ગણાય સરળ નથી અને મેથેમેટિક્સ તો કે અઘરું થોડું ગણાય અને લાંબુ ગણાય ભયંકર અઘરું નથી પણ અઘરું અને થોડુંક લાંબુ તો કહેવાય ઓવરઓલ પેપર હું તમને કહું ને આખા પેપરનો મારા શબ્દોમાં મારે વર્ડિક્ટ આપવાનો હોય ને તો સરળ અને મધ્યમની વચ્ચેનું પેપર હતું બરાબર છે જેને મહેનત ઓછી કરી હશે એને અઘરું લઈ હશે સારી મહેનત કરી હશે એને આ પેપર તોય હેલું તો નથી જ લઈ એ કહી દો તમને એને થોડુંક લાંબુ લાગ્યું છે ટૂંકમાં જે રીતે મોકમાં લોકો એસી એસી માર્ક લાવતા હતા તો આમાં એ એસી વાળા છે ને અત્યારે કરીને જ હિતે રહીવા બરાબર છે એટલે એવી ચિંતા ના કરતા જો આ જ પ્રકારના પેપરો બધા રહેશે તો મેરિટ તમારું પ્રમાણમાં ડાઉન રહેશે એટલે ખોટા હળબડાટમાં ના આવતા ખોટી ચિંતા ના કરતા આવી રીતે કરવાનું થાય છે હવે અહીંયા ગુજરાતીમાં તમે માર્ક્સ ખેંચી શકો છો રીઝનિંગમાં તમે માર્ક ખેંચી શકો છો એટલે ચાલીસ માર્ક્સવાળો જે ક્રાઇટેરિયા છે ને તો આ તમે બેમાંથી આરામથી કરી શકશો જો થોડુંક ધ્યાન દેશો તો આખું પેપર પૂરું કરવાની ટ્રાય કોઈએ કરવાની થતી નથી જે પ્રકારનું આ પેપર છે બરાબર છે આની પહેલાનો જે મેં વિડીયો મોક પેપર ચારનું જે સોલ્યુશન નાખ્યું છે એમાં તમને ચોખ્ખે ચોખ્ખું કીધેલું છે કે શું કરવું અને શું ન કરવું ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું કે હવે આ પેપર બદલાણા પછીના પ્રશ્નોનું હું તમને કહું તો મેથેમેટિક્સમાં થોડુંક હાંચવી નાલવાનું છે મેં તમને એમાં એમ કીધું હતું કે ડેટા ઇન્ટરપ્રિટેશનના ક્વેશ્ચન છેલ્લે કરવા પણ અત્યારે જે પેપરમાં હતા એ પ્રમાણે એમ કહું છું કે ડેટા ઇન્ટરપ્રિટેશન પહેલાં કરવું ડેટા સફિસિયન્સીમાં મિક્સ ઓપિનિયન છે બે ક્વેશ્ચન ઇઝી હતા બેક થોડાક લેન્ધી હતા બરાબર છે એટલે ડેટા સફિશિયન્સીને પણ તમે તમારા પોઝિટિવ લિસ્ટમાં લઈ શકો છો તો આવી રીતે તમારે આખે આખું પેપર કરવાનું થાય છે અને જેમ તમે હજીએ દસ હજાર ઉપર લાઈવ છો જ હળંગે હળંગ પણ લાઈક થોડીક ઓછી કહેવાય કેમ કે અમુક વસ્તી આવતી હોય ને જાતી હોય તો લાઈક થોડીક હજી કોઈને કરવાની રહી ગઈ હોય તો કરી દેજો બાકી મેં કીધું એમ આજે રાત્રે મોસ્ટલી આપણે મળશું કેટલા વાગે મળશું એ ખબર નથી એની નોટિફિકેશન તમને ટેલિગ્રામ ચેનલમાં અને એપ્લિકેશન જેને ડાઉનલોડ કરેલી છે એમાં પણ એની નોટિફિકેશન તમને મળી જશે મોસ્ટલી આજે આપણે ઇનઇક્વાલિટી લઈને આવશું ત્રણ માર્ક્સનું છે બરાબર ને એટલે એને લઈશું અને સિલોક્સે આપણે લઈશું બરાબર છે એ એક ટૂંક સમયમાં જ આપણે લઈ લેશું એટલે જેથી કરી અને તમે મને જે આપ્યું છે એની રિટર્ન ગિફ્ટ તરીકે આપણે આ વસ્તુને કન્સિડર કરી શકીએ છીએ ડન છે તો આ રીતે તમારે હાલવાનું છે ફરીથી એકવાર કહું છું કે ગુજરાતી અને રિઝનિંગ અહીંયા તમે સ્કોર કરી શકો છો ઇંગ્લિશ પ્રમાણમાં અઘરું લાગશે ને ખાસ કરીને આમે આપણું ઇંગ્લિશ થોડું જરૂરી નથી આવતા પેપરમાં આવું જ નીકળે કોઈ પકડીને પછી મારી બોચી ના પકડતા આ જે પેપર છે એનો મેં તમને રિવ્યૂ આપ્યો છે અને મેથેમેટિક્સ સરળથી થોડુંક અઘરું છે અને પ્રમાણમાં લેન્ધી છે આમાં જે જે ચેપ્ટર તમને ઓછા ફાવતા હોય એને કાઢી શકો છો એક વસ્તુ બીજી કહીશ કે પેપર સેટરે ગૌણ સેવા મંડળે જે ચેપ્ટરનું લિસ્ટ એક્ઝામ પહેલાં આપેલું ભાઈ આ પ્રકારનો આપણો કોર્સ છે એક્ઝેક્ટ એણે એ જ પ્રકારે ફોલો કર્યું છે અને એ જ પ્રકારે પ્રશ્નો પૂછ્યા છે અહીંયા કોઈ પણ સાદા વ્યાજના પ્રશ્નો નથી ક્ષેત્રફળના કોઈપણ પ્રશ્નો નથી રીઝનિંગમાં કોડિંગ ડિકોડિંગના કોઈ પ્રશ્નો નથી કેલેન્ડરના કોઈ પ્રશ્નો નથી ટૂંકમાં આ આપણે જે રાઉન્ડો મેં તમને યુટ્યુબમાં વિડીયો કીધેલો કે આ રીતે રાઉન્ડો લેવા જોઈએ એ જ રીતે રાઉન્ડો તમારે ચાલુ રાખવાના છે તો મિત્રો હવે આવી રીતે જ્યારે જ્યારે પેપરના સોલ્યુશન આવશે જ્યારે જ્યારે પ્રશ્નો આવશે મારે જ્યારે જ્યારે તમને કાંઈ પણ કહેવાનું હોય પેટર્ન બદલાય આ તે હોય ત્યારે વખતો વખત મળતા રહીશું આ સિવાય કોઈને કોર્ષ લેવો હોય હવે અહીંયા આ કોર્સ જે છે ને આપણો આ કોર્ષ આપણે મેથેમેટિક્સનો ઓલ ઇન વન ટાઈપનો સર્વાંગ સંપૂર્ણ કોર્સ બનાવ્યો છે ઘણા છોકરા કોન્સ્ટેબલની તૈયારી કરતા એવું માને છે કે બકુલભાઈ અઘરું ભણાવે ના ભાઈ ના જરાય અઘરું નથી યુટ્યુબમાં આપણે શિશુ ગણિત સિરીઝ મૂકેલી છે જોઈ લેજો એના કરતાં પણ આમાં મેં એક નવી સિરીઝ મૂકી છે એપ્લિકેશનમાં નાના જીવ ગણિત ગણિતમાં જે નાના જીવ ગણાય જે જીરો છે જેને કાંઈ નથી આવડતું ત્યાંથી મેં ઉપાડ્યું છે અને લગભગ અઢાર ઓગણીસ જેવા લેક્ચરો બેઝિક મેથેમેટિક્સના લીધા છે ખૂબ સરસ રીતે છે કોર્સ થોડોક આમ વ્યવસ્થિત લેવાના કારણે લાંબો થઈ ગયો છે પણ એમાં મેં બધા ચેપ્ટરોનો સમાવેશ કર્યો છે મેથ્સ અને રીઝનિંગના તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેનું લેવલ આમાં આપવાનો પ્રયત્ન કર્યો છે અને બહુ જોરદાર કોર્સ બનાવ્યો છે એટલે જે લોકો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એમના માટે આ કોર્સ બેસ્ટ રહેશે ભલે રેકોર્ડેડ કોર્સ છે પણ તમે ગમે ત્યાં લાઈવ કોર્સ લેશો અથવા ઓફલાઇનમાં જશો એના કરતાં પણ આ કોર્સમાં તમને વધારે સારી ફીલ આવશે અને વધારે સારી રીતે તમારું અન્ડર સ્ટેન્ડિંગ ક્લિયર થશે તો કોઈ મિત્ર મંડળમાં હોય કોઈ લેવા ઈચ્છુક હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી આ પોસ્ટ પણ લઈ શકે છે મિત્રો આટલી બધી બોડી સંખ્યામાં લાઈવ રહેવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી પાછા બધે બધા આપણે પ્રગટ થઈશું રાત્રે તમે તમારી ઘેરેથી પ્રગટ થશો હું મારા ક્લાસથી પ્રગટ થઈશું અને આપણે આજે ઇનઇક્વાલિટીનું ખાત્મો બોલાવી દઈશું મેં કીધું એમ જો તમને ના સમજાય તો હું ભણાવવાનું છોડી દઈશ તો એવું ન હોય ખાલી હોય ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે બહુ સારી રીતે તમને સમજાઈ જશે બરાબર ને તો મળીએ રાત્રે જય હિન્દ જય માતાજી ભગવાન તમારું ભલું કરે આવનારો સમય તમારો સુખ રહે